હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું બે અલગ અલગ રીતથી મસાલા પાપડ. આ પાપડ એકદમ રેસ્ટોરન્ટમાં જે પહેલાં સ્ટાર્ટરમાં સર્વ થાય એવા જ લાગે છે. તો તમે પણ આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલો બેલ આઇકન પ્રેસ કરી દો. તો પહેલાં આપણે બે પાપડ લઈશું, એકને આપણે ફ્રાય કરી અને બીજાને નોન ફ્રાય કરી અને મસાલા પાપડ બનાવીશું. હું તમને બંનેની અલગ અલગ રીત બતાવીશ. મસાલા પાપડ બનાવવા માટે આપણે લઈશું ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કાચી કેરી અને કોથમરી. ત્યાર પછી મસાલામાં લઈશું નમક, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને તેલ, જે આપણે ફ્રાય કરવા માટે યુઝ કરીશું. હવે આપણે કોઈ પણ એક પેન કે લોઢીને ગરમ મૂકીશું અને પહેલાં આપણે તેલ વગર એટલે કે ફ્રાય કર્યા વગરનો પાપડ શેકીશું. બિલકુલ આવી જ રીતે તેને ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું અને ખૂબ જ સરસ રીતે પાપડ શેકી લેવાનો. આવી રીતે તેને ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું જેથી કરીને પાપડ ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો પાપડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે આ પાપડને ફ્રાય કરીશું, જેમાં આપણે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીશું. બિલકુલ આવી જ રીતે થોડું તેલ આપણે લોઢી ઉપર લગાવી દેવાનું અને ત્યાર પછી તેના ઉપર પાપડ મૂકી અને તાવીથા વડે આવી જ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈશું અને એક બાજુ થોડો થોડો શેકાઈ જાય ત્યાર પછી તેની સાઈડ પલટાવી લઈશું અને ફરી પાછું થોડું તેલ એડ કરીશું અને બિલકુલ આવી જ રીતે ખૂબ જ સરસ રીતે આ પાપડને પણ આપણે ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો આ બીજો પાપડ પણ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ફ્રાય અને નોન ફ્રાય બંને અલગ અલગ પાપડને અલગ અલગ પ્લેટમાં મૂકી દઈશું. હવે આપણે પહેલાં લઈશું એકદમ બારીક સમારેલા ટામેટા. હવે પાપડ ઉપર પહેલાં તેનું એક ખૂબ જ સરસ એવું લેયર તૈયાર કરી લઈશું. મસાલા પાપડમાં જેવી રીતે તેના લેયર કરેલા હોય તેવી જ રીતે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બિલકુલ આ વિડીયોમાં જોઈ અને તેવી જ રીતે તેના અલગ અલગ લેયર કરી અને મસાલા એડ કરવાના, જેથી કરી અને આ પાપડ ખૂબ જ સરસ લાગશે અને રેસ્ટોરન્ટમાં જેવો તમને ટેસ્ટ આવે છે બિલકુલ એવો જ ટેસ્ટ આવશે. હવે એવી જ રીતે આપણે બીજા પાપડમાં પણ ટામેટાનું લેયર કરી લઈશું. ત્યાર પછી આપણે લઈશું એકદમ બારીક સમારેલી ડુંગળી. હવે ટામેટા ઉપર બીજું લેયર આપણે ડુંગળીનું કરીશું. બિલકુલ આવી જ રીતે તેની થોડી થોડી સ્પેસ રાખી અને ડુંગળીને પણ પાથરી લેવાની. આવી જ રીતે આપણે બીજા પાપડ ઉપર પણ ડુંગળી પાથરી લઈશું. ડુંગળી અને ટામેટાના લેયર પછી હવે આપણે તેમાં થોડું નમક એડ કરીશું. બિલકુલ થોડું એવું નમક આપણે એડ કરી દેવાનું. ત્યાર પછી હવે તેના ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. બધા જ મસાલા આપણે બિલકુલ ઓછી માત્રામાં એડ કરવાના, જેથી કરી અને બધા જ મસાલાનો ખૂબ જ સરસ અને એકદમ અલગ અલગ ટેસ્ટ આવે. ત્યાર પછી હવે આપણે ઝીણી સમારેલી કાચી કેરી એડ કરીશું. આ કેરીની સિઝન છે તો આપણે કાચી કેરીને પણ એડ કરી શકાય. જો આપણે સિઝનલ એડ ના કરવું હોય તો કાચી કેરીને અવોઇડ પણ કરી શકાય. એવી જ રીતે જો મસાલા પાપડમાં દાડમ કે એકદમ બારીક સમારેલા સફરજનના ટુકડા એડ કરવામાં આવે તો એ પણ સરસ લાગે છે. હવે આપણે થોડી કોથમરી એડ કરી દઈશું. મેં અહીંયા એકદમ ફ્રેશ કોથમરી લીધેલી છે. કોથમરી એડ થઈ જાય ત્યાર પછી આપણે બાકીના મસાલાઓ એડ કરી દઈશું. પહેલાં લઈશું મરી પાવડર, એકદમ હાથેથી લઈ અને
એકદમ થોડો માત્રામાં છૂટો છૂટો આપણે મરી પાવડર એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે લઈશું ચાટ મસાલો. જો તમારે કેરીની સિઝન છે તો થોડો આમચૂર પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકાય. ત્યાર પછી આપણે લઈશું શેકેલા જીરાનો પાવડર. બધા જ મસાલા આપણે એકદમ ઓછા ઓછા એડ કરવાના, જેથી બધાનો ટેસ્ટ એકદમ સરસ અને અલગ અલગ આવે. તો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાપડ. હજુ જો તમારે કંઈ એડ કરવું હોય તો આ પાપડને સર્વ કરતી વખતે થોડું લીંબુ નીચોવી શકાય, તેનાથી પણ આ પાપડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને જો તમને પસંદ આવે તો લાઈક કરી અને તમારા બધા જ વોટ્સએપ ગ્રુપમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો. અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો.